નમસ્કાર, ટેકનો ગુજરાતના તૃતીય સ્થાપના દિન નિમિત્તે આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. ટેકનો ગુજરાત એક વોટ્સએપ ગ્રુપ છે જેમાં નેત્રહીન વ્યક્તિઓ એન્ડ્રોઇડ ટેકનોલોજી વિષયક ચર્ચાઓ કરે છે અને સમસ્યાઓના સમાધાન મેળવે છે. આ ગ્રુપની સ્થાપના સંદીપ રામી દ્વારા 19 મે 2020 રોજ કરવામાં આવી, જે દિવસે તેના પિતા શ્રી કમલેશ રામીનો જન્મદિવસ છે. તે નિમિત્તે નેત્રહીન સમાજને ઉપયોગી થવાના હેતુથી આ ગ્રુપ સ્થપાયું. સંદીપના સ્વર્ગીય માતૃશ્રી અનિતાબેન રામીના જન્મદિવસ એટલે કે 5 જૂને 2020 રોજ તેની યુટ્યુબ ચેનલનો પણ પ્રારંભ થયો, જે ચેનલ પર ટેકનોલોજીને લગતી વિવિધ વિષયના વિડીયો અપલોડ કરવામાં આવે છે. આજે એ ચેનલ પર 200 થી વધુ વિડીયો ઉપલબ્ધ છે અને આનંદની વાત તો એ છે કે 40,000 થી પણ વધુ નેત્રહીન મિત્રોએ આ ચેનલનો લાભ લીધો છે. સામાન્ય રીતે નેત્રહીન વ્યક્તિઓ જીવન વ્યવહારમાં અને શિક્ષક માધ્યમ માટે બ્રેલ લિપિનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આજના આધુનિક યુગમાં વિજ્ઞાન જ્યારે ડિજિટલ ટેકનોલોજી સાથે આગળ વધી રહ્યું છે ત્યારે ટોકિંગ સોફ્ટવેર મદદથી આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેની જીવન વ્યવહારને સરળ બનાવે છે. જો કે આ ગ્રુપ માત્ર ટેકનોલોજીના વિકાસમાં જ નથી માનતું, પરંતુ સામાન્ય સમાજમાં સ્પર્ધાત્મકતાની જે જરૂર છે તેને પૂર્ણ કરવા માટે કેટલાક જ્ઞાનવર્ધક વિષયોના આયોજન પણ કરે છે, જે આયોજનમાં અમને હિમાંશુભાઈ સોમપુરા અને અન્ય એડમિનશ્રીઓ ઉમેશભાઈ પરમાર તેમજ બેલાબેન છાપરિયા પણ સહયોગ મળે છે. તૃતીય સ્થાપના દિન નિમિત્તે આવા એક સુંદર વિષયનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 3 રાઉન્ડ યોજવામાં આવ્યા હતા. 75 થી વધુ સ્પર્ધક મિત્રો આ સ્પર્ધામાં જોડાયા હતા. સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નોત્તરીના ફાઇનલ રાઉન્ડને અંતે 3 વિજેતાઓને ઘોષિત કરવામાં આવે છે, જેમાં તૃતીય સ્થાને ભાવેશ દરજી, દ્વિતીય સ્થાને સામગ્રી પરમાર અને પ્રથમ સ્થાને ચિરાગ મિયાત્રા વિજેતા બને છે. ત્રણેય વિજેતા સ્પર્ધકોને ગ્રુપની આયોજન ટીમ અને ગ્રુપના તમામ સભ્યો વતી ખૂબ ખૂબ અભિનંદન. જે સ્પર્ધક મિત્રો વિજેતા નથી બન્યા પરંતુ હોશભેર સ્પર્ધામાં ભાગ લેવા બદલ તે સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. આ 3 વિજેતાઓને રોકડ પુરસ્કાર પેટે રોકડ રકમ આપવામાં આવશે, જેમાં પ્રથમ વિજેતાને ₹2,000, દ્વિતીય વિજેતાને ₹1,500 અને તૃતીય વિજેતાને ₹1,000 આપવામાં આવશે. આ 3 પુરસ્કાર આપણને રોહિતભાઈ ઠક્કર, પ્રકાશભાઈ ઠક્કર અને આલજીભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવે છે. આ 3 મિત્રોને ટેકનો ગુજરાત ગ્રુપ અંતકરણ પૂર્વક આભાર માને છે. ટેકનો ગુજરાત ગ્રુપ ભવિષ્યમાં પણ ખૂબ જ સારી પ્રગતિના શિખર સર કરે અને ગુજરાતનું નંબર 1 ગ્રુપ બની રહે એ જ અભયર્થના.